ஓம்காரமிந்துமோஷதோஷேயோங்காராய நமோ நம மங்களம் மகவாங்கம் ரூபமோகி மங்களம் குன்கொண்டாரி உஜேந்திரமோ சுமங்கலம் நமசுமரிசாராய சுவானுபூத்தியாஸ்தி சுவாய பவாய અજ્ઞાની આત્મા આનંદ સ્વરૂપ છે. અતિન્દ્રિય જ્ઞાન અને આનંદની મૂર્તિ આત્મા છે. એવો જેને અનુભવ નથી એ અજ્ઞાની આત્મા બાહ્ય પદાર્થોના સંયોગમાં સુખ માને, કેમ કે આત્મા જે શાંત અને અનાકુ આનંદ સ્વરૂપ છે એનું સંન્યક દર્શનમાં ભાન થવું જોઈએ, એને થયું નથી. બરાબર સમજાય છે? કાંઈ સમ્યક દર્શનમાં આત્મા અતિન્દ્રિય આનંદ અને અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપ છે એવું જ્ઞાનીને, ધર્મીને અતિન્દ્રિય આનંદ મારામાં છે એવું એને વેદન થયું છે. બરાબર. એથી એને આત્મા સિવાય કોઈ પુણ્યને પાપના ભાવ કે ભાઈ આખું જગત એમાં ક્યાંય એને સુખ ભાસતું નથી. આવી વાત છે. અજ્ઞાનીને આત્મા અતિન્દ્રિય આનંદનો નાથ પૂર્ણાનંદ સ્વરૂપ છે એવો અનુભવ નથી. એથી અજ્ઞાની ભાઈ પદાર્થના સંયોગનું સુખ માને, એટલે બાહ્ય પદાર્થને ઠીક માને. શરીર વાણી મન પુણ્ય પાપનો ભાવ એ બધાને અજ્ઞાની ઠીક માને. ઠીક માને એનો અર્થ કે એમાં સુખ માને. એમાં ઠીક માને છે એનો અર્થ કે એમાં સુખ માને છે. ઘણી વાત ભાઈ સમજાવું કઈ, એ સુખ તેનો વિશ્વાસ કરે છે. અજ્ઞાનીને અનાદિથી એ દયાદાન વ્રત ભક્તિના ભાવ કે હિંસા જૂઠું ચોરી વિષયના ભાવ બે વિકારી ભાવ છે, એમાં અજ્ઞાનીને ઠીક પૂર્ણ લાગે છે. એટલે કે એમાં એની સુખ બુદ્ધિ છે. સમજાણ કઈ, એ ભાઈ માં એનો વિશ્વાસ છે. અંતરની ચીજની ખબર નથી. સમ્યક દર્શન વિના અંતરની ચીજનો અનુભવ હોઈ શકે નહીં. અને એ સમ્યક દર્શન વિના આત્માનો વિશ્વાસ આનંદ છે એવું એને પ્રતીતમાં ન આવે. એથી આત્મા સિવાય બીજી ચીજો, બાહ્ય ચીજો, શરીર વાણી મન કે બાહ્યની અનુકૂળ સગવડતા એમાં એ સુખ માને. સુખ માને એટલે એ ઠીક છે, એ મારું હિત છે, એ મને આત્માના સુખ માટે સગવડતા બધી છે એમ અજ્ઞાની બાહ્ય પદાર્થને માની રહ્યો. સમજાણું કઈ, પ્રભુ મુનિવ્રત ધાર્યા અનંત વાર
मुनि व्रत धार अनंत धैर विवेक उपजायो आत्म ज्ञान में सुख लेख न पायो केम के मुनि व्रत ना परिणाम जी पंचमावर का छह मुर्गो ये बधो राग हो ये तो आत्रव हो दुख हो એમાં એને ઠીક અને હિત બન્યું એથી એને આત્મજ્ઞાન પુણ્ય પાપના રાગ રહિત સ્વરૂપ ચિદાનંદ પ્રભુ એનો એને સ્પર્શ અને વેદન ન કર્યું બરાબર એ વિના એ સુખી ન થયો એ પંચમહાવ્રતના પરિણામ પાવતો પણ એ દુઃખી છે કેમ કે રાગ છે આશ્રમ છે ને દુઃખ છે આવા જગત નહી કોકુટભાઈ આ પૈસામાં અને દાયરીમાં છોકરામાં જેમ સુખ માને છે એમ અજ્ઞાની પુન ને પાપના ભાવમાં સુખ માને છે કેમ કે ભગવાન આત્મા આનંદનું સ્વરૂપ છે અનુકૂળ સચ્ચિદાનંદ સિદ્ધ સ્વરૂપ પ્રભુ આત્માનું છે એનું એને સંજ્ઞક દર્શન તો નથી બરાબર એનું એને અંદર વેદન આનંદનું તો નથી એથી એ પરમા આનંદ માન્યા વિના રહે જ નહીં સમજાય છે કાંઈ એ પરમા સુખ માની તેનો વિશ્વાસ કરે છે પણ તે સંયોગો પડકતા વિયોગ થતા તેનો કલેશ પર કલ્પેલા સુખનો અંત આવે છે શરીર ઠીક હોય નિરોગ હોય તો હું ઠીક મને લગ લાગે ધર્મમાં મદદ કરે એવી મિથ્યા દ્રષ્ટિની અનાદિની માનતા છે સમજાણ કાંઈ શરીર નિરોગી રહે તો આત્મસાધન કરી શકાય એમ અજ્ઞાનીની માન્યતા શરીર ઉપર છે એનો એને વિશ્વાસ છે એ સંયોગ થતા એનો વિયોગ થતા એને કલ્પેલા સપનો અંત આવે અરે આમાં તો કઈ મળ્યા હતા શરીર તો રોગમાં ઘેરાય ક્ષય થાય જીર્ણતા શરીરમાં આવે કલ્પ્યનું આમાં મને ઠીક હતું એ તૂટી ગયું વાત એમ એ રીતે બાહ્ય સંયોગોના વિશ્વાસે અજ્ઞાની અનાદિથી છેતરાય છે ઠગાય છે સમજાણું કાંઈ વાસ્તવમાં અનુકૂળ કે પ્રતિકૂળ લાગતા સંયોગોમાં ક્યાંય સુખ નથી એ સુખના સાધને નથી છતાં તેમાં સુખમાંની ઠગાઈ જાય છે ધર્મીને સમ્યક દ્રષ્ટિને ચોથે ગુણ સ્થાન છે જ્ઞાનીને પોતાનો આત્મા ઈષ્ટ વાલો છે ધર્મી એને કહીએ સંકીર્તિ એને કહીએ જેને પોતાનો આત્મા જ ઈષ્ટને વાલો છે વિકારના પરિણામ પણ સંકીર્તિને અનિષ્ટ લાગે બરાબર શુભ ભાવ શુભ ઉપયોગ એ પણ સંકીર્તિને તો અનિષ્ટ લાગે બરાબર કેમ કે રાગ છે ને એમાં આશ્રવ છે ને દુઃખ છે સમજાણું કાંઈ ધર્મીને આત્મા જ એક વાળો ઈષ્ટ છે કેમ કે યતિન્દ્રિય આનંદનું સ્વરૂપ ગુરુ છે એના સિવાયના પુણ્યને પાપના ભાવ
એ બધા અનિષ્ટ અને દુઃખરૂપ લાગે છે સંકેતીને. બરાબર સમજાણું કઈ? આવો માર્ગ છે, દુનિયા કલ્પે બાહીમાં એ માર્ગ નથી. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથની આજ્ઞામાં તો એમ આવ્યું. જેને ભગવાન આત્મા પ્રિય આનંદના સ્વરૂપથી પ્રિય લાગ્યો છે, એને એક આત્માના આનંદ પ્રત્યે જ સંકેતીને વાયક વર્તે છે. બરાબર એને પુનને પાપમાં પણ વાદત નથી. ઓ પણ એનો એને પ્રેમ અને એકત્વ બુદ્ધિ નથી. બરાબર સમજાણું કઈ? શરીર અનુકૂળ હો, વાણી અનુકૂળ હો, એ તો જળ છે, માટી છે, અજીવ તત્વ છે, એમાં ધર્મીને કેમ ક્યાંય ઠીક બુદ્ધિ હોય? સમજાણું કઈ? વિતરાગ મહારાજ સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકરનો કહેલો સંત માર્ગ જુદી જાત છે. કે છે તેને જગત જગતના પદાર્થો સુખરૂપ લાગતા નથી. સમ્યક દ્રષ્ટિ જીવને ચોથે ગુણ સામે એને રાગનો પૂર્ણનો ભાવ પણ સુખરૂપ લાગતો નથી. બરાબર સમજાણું કઈ? પૂર્ણના ફળ તરીકે જે સંયોગ પૈસા ધૂળ રાજ દેવપણું આદિ મળે એમાં તો સમ્ય દ્રષ્ટિને શુદ્ધ બુદ્ધિ હોતી જ નથી. બરાબર આ બંગલા મોટા 6-6 લાખમાં ધૂળમાં ક્યાંય ઠીક નથી. એ તો બધા પૂર્વના શુભ ભાવ કોઈ કરેલા એના પુનબંધન થયા, એ પુનબંધનના ફળમાં એ સંયોગ આવ્યા. એ પૂર્વનો શુભ ભાવ એ દુઃખરૂપ છે. એના બંધ તરીકે પ્રકૃતિ પડી અજીવ છે, એના ફળ તરીકે સંયોગ વિપર છે. બરાબર માને અજ્ઞાની અનાદિથી મૂંઢ જીવ સાધુ થયો જૈનનો દિગંબર નગ્ન મુનિ વનવાસી 28 મુર્મુન પાડનારો તોય પણ એને એ રાગની ક્રિયા છે, મહાવ્રતની ક્રિયા એ હિતકર છે, માની છે ને? કેમ કે રાજ વિનાનો ભગવાન અંદર વિકલ્પ વિનંતો એને જ્ઞાન નથી. આ ગાથા સમાધિ સતત છે. ભૂતવા સ્વામી કે જેને અહીં તો એ સિદ્ધાંત કરે છે, સમાધિ નો અધિકાર છે ને, તો સમાધિ ની વ્યાખ્યા સમ્યક દર્શન. સમ્યક દર્શન માં સમાધિ થાય. આધિ વ્યાધિ ને ઉપાધિ ત્રણ રહી છે સમાધિ. ઉપાધિ આ સંયોગો, વ્યાધિ શરીર નો રોગ, આધિ સંકલ્પ ને વિકલ્પ શુભ ને શુભરા. આધિ વ્યાધિ ઉપાધિ ત્રણ થી રહીત આત્માનું સમ્યક દર્શન છે સમાધિ. શેઠ આખરી વાત બાપુ, અંતરની વસ્તુ એ નહીં, કોઈ બી એને સ્પર્શો નથી ને એની દરકાર કરી નથી. બહારમાં માનીને એમને એમ જિંદગી કાઢી અનંત અવતાર એવા તો થયા. કે છે
કે જગતના પદાર્થમાં ગરમીને વાલપને સુખરૂપ લાગતા નથી. સંકેતી ચક્રવર્તી હોય, ભરતાદી છખંડનું ધણી છનું હજાર સ્ત્રી, એ છખંડનું રાજને હજારો રાણીઓ સંયોગ હોય, સુખ માટે સ્વપ્ન વિશ્વાસ નથી એમાં. એ છનું હજાર સ્ત્રી, છનું કરોડ ગામ, છનું કરોડ ફાયદો, ઇન્દ્રો જેના મિત્રો પણ ફળમાં ક્યાંય સુખ થતું નથી. બરાબર. સમ્યક દ્રષ્ટિની સ્વભાવ સુખની દ્રષ્ટિ થતાં પરમાથી સુખ બુદ્ધિ એની ઉડી જાય છે. સમજાવું કાંઈ? એને સુખ માટે સ્વપ્ને વિશ્વાસ નથી. એક સ્ત્રીને હજાર દેવતો સેવા કરે એવી સ્ત્રી રતન એક ચક્રવર્તી ને હોય, બીજી છનું હજાર, ક્યાંય એને આત્માના આનંદ નો અનુભવ છે ને? સમ્યક દ્રષ્ટિને આત્માના અતિન્દ્રિય આનંદ નો સ્વાદ લીધો છે ને? એથી સમ્યક દ્રષ્ટિને ક્યાંય પોતાની જાત સિવાય ક્યાંય ઠીક પણ સુખ પણ ભાગતું નથી. બરાબર. એને સમ્યક દ્રષ્ટિ કહીએ. આમ દેવગુરુ શાસ્ત્ર ને માને, નવતત્વ ને માને, મારી સંકેત ખોટી વાત છે. એ સંકેત છે જ નહીં. સમજાણું કઈ? છ ખંડના રાજમાં, મહારમાં જે મરદું એકનું પડ્યું હોય ને બોલતું હોય, એમ સમ્યક દ્રષ્ટિને ચોથા ગુણ સ્થાનમાં છ ખંડના રાજમાં દેખવો દેખાય, પણ જે મહાનમાં મળદું જુદી ચીજ છે. એમ ભગવાન આત્મા રાગને પરચિત મરી ગયેલો હોય. બરાબર. સમજાણું કઈ? જ્ઞાનાનંદ પ્રભુ ચિદાનંદ સ્વરૂપ એના ભાનની ભૂમિકામાં સંકેતીને પરમાં ક્યાંય સુખ દેખાતું નથી. બરાબર. આ સ્થિતિ છે. અને ક્યાંય પણ પુનને પાપના ભાવ એમાં ઠીક પણ લાગે તેમાં સુખબુદ્ધિ થઈ ગઈ, એ મિછાદ ભાવ છે. સમજાણું કઈ? તેને તો પોતાના ચૈતન આત્માનો જ વિશ્વાસ છે. ક્રોડ અનુકૂળ હો, દેવગુરુ શાસ્ત્ર ની અનુકૂળતા હો, તો પણ એ તો પરપદાર છે. બરાબર. અને એની માનતા કરવી એ પણ એક રાગ છે. તો એ રાગમાં પણ દુઃખ છે એમ કે આવે હોય માને દુઃખ. સ્વચૈતનના પદાર્થના આશ્રય સિવાય ક્યાંય એને સુખ ભાસે નહીં. ભલે સંકીર્તિ ચોથે ગુણ સ્થાને હો. સમજાય છે? કઈ તેત્રી સાગરનું આયુષ્ય દ્વાર સિદ્ધના દેવને એકાવતારી એક બહુતારી છે. અરે સુધર્મ નો ઇન્દ્ર અત્યારે છે, એક બહુતારી છે સુધર્મે, એને એની રાણી
બે એક ભવતા છે, એ ભવે મુખ જનારા છે. બરાબર. છતાં કરોડો અપેક્ષ અસંખ્ય દેવ, 32 લાખ વૈમાન ક્યાં નહીં અંતરમાં સુખ બુદ્ધિ ભાષી નથી. બરાબર. મારો આનંદ નો નાદ પ્રભુ, મારો સચિદાનંદ પ્રભુ, એમાં આનંદ છે. એ સ્વરૂપમાં આનંદ સિવાય ક્યાંય મને આનંદ ભાગતો નથી. બરાબર. એવ સંકેતી એવી છખંડના રાજમાં પીડ્યો હોય તો પણ તેને પરમાં શાંતિ દેખાતી. જરા ઈશ નહીં આત્માથી શ્રીમદ નું વાક્ય નહી, જગત ઈષ્ટ નહીં આત્મથી. પ્રવચન સાર માં આવે છે, પ્રવચન સાર ઘનકુંડા છે કે પોતાનો સ્વભાવ જે આનંદ છે તે જ એને ઈષ્ટ લાગે છે. બરાબર. હા હા. અને દયાદાન વ્રત ભક્તિના પરિણામ પણ જ્ઞાનીને અનિષ્ટ લાગે છે. બરાબર. કેમ કે રાગ છે, આશ્રમ છે, આકુંતા છે, બંધનું કારણ છે. આકરી વાતો મારી ભગવાન વિતરા પરમેશ્વર ત્રિલોકનાથ આ વસ્તુનું સ્વરૂપ છે એમ પરમાત્મા ગણધરો ને ઇન્દ્રો ની વચ્ચે આ કહેતા હતા. બરાબર. ભગવાન મહાવીદેમાં બિરાજ છે શ્રીમંદર પરમાત્મા. બરાબર. કેવળ જ્ઞાની ત્રિલોકનાથ પરમેશ્વર છે, હરિહંત પદે છે. પૂજપા સ્વામી ત્યાં ગયા હતા દર્શન માટે, કુંકુંડાચાર જેમ ગયા હતા આરતી રહ્યા હતા ભગવાન પાસે, એ સાંભળીને આવીને આ શાસ્ત્રો વચ્યા. બરાબર. સમયસાર, પ્રવચન સાર, નિયમ સારા. આ પૂજપા સ્વામી ભગવાનના દર્શન માટે ગયા હતા. સાક્ષાત જીવંત સ્વામી બિરાજે છે. જીવતા કેવડી સિદ્ધ થઈ ગયા એ તો અશરીરી થયા. 24 તીર્થંકરો તો કઈ વિદ્વાન અત્યારે તો છે નહીં, સિદ્ધ થઈ ગયા. એમની પાસે ગઈને આવીને વાત કરે છે, ભાઈ વસ્તુનું સ્વરૂપ તો આવું છે. જે પ્રાણી આત્માના આનંદના પડખે રસ્તે ચડ્યો નથી એને રાગના પડખનું એને છૂટ્યું નથી. બરાબર. પુનને પાપના વિકલ્પો એનું એક એનું પડખું એ દિશા એની છૂટી નથી. અને જેની દિશા પુનને પાપના વિકલ્પથી દિશા છૂટીને દશા સ્વભાવ તરફ ઢળી છે એને આત્માના આનંદનું વેદન છે. બરાબર. સમજાય છે? કાંઈ ચોથે ગણસાને બાપુ આવ્યો માર્ગ છે ભાઈ. એના આનંદને આગળ 14 બ્રહ્માંડમાં કોઈ વિકલ્પ ને કોઈ દેહ કે કોઈ પદવી એને ઠીક લાગતી નથી. બરાબર. અને અજ્ઞાનીને આત્માના આનંદનું ભાન નથી. હા, એટલે જ્યાં ત્યાં મોટી પદવી આપે કંઈક થાય તે રાજી થાય. બરાબર. પ્રમુખની પદવી આપે એની ખુરશી મૂકે. હા હા હા. એમાં શું છું ભાઈ, આનંદનો નાદ તો તને હાચાયો નથી. એવી પ્રભુ અને આ બહારની પદવીઓમાં સુખ માને છે. આ ના ફળ તો વિષ્ટાના ઢગલા છે. ભૂને શુભ ભાવ
એને તો ભગવાને ઝેર કહ્યું છે. સમય સારો મોક્ષ અધિકારે વિષ્કુંભ શુભ ભાવ દયા દાન ભક્તિ વ્રત પૂજા આદિ ભાવ એને ભગવાને વિષ્કુંભ કહ્યા છે. રાગ છે, ઝેરનો ઘડો છે. ભગવાન આત્મા તો અમૃતનો કુંભ છે. અમૃતના કુંભના સ્વાદિયાને એ ઝેરનો સ્વાદ એને સારો લાગતો નથી. કે બરાબર સમજાણું કઈ, જેને દૂધપાકનો સ્વાદ આવ્યો એને લાલ જ્વારના કોતરાના રોટલા સારા ન લાગે. જ્વાર તો તેલ જુવાર, લાલ જુવાર હોતી લાલ એ બહુ હલકી હોતી. ઉસકા ફૂતરા હોતા ને છિલકા એ તો બહુ હલકા હોતા. ઉસકી રોટી બનાવે ક્યાં દૂધપાક કા સ્વાદ અને ક્યાં આરતી. સમ્યક દ્રષ્ટિને અપના સ્વભાવ કા દુઃખ આનંદ કા સ્વાદ આયા હૈ. ભલે અવૃત્તિ હો ચારિત્ર હજી ન હો, સ્વરૂપાચરણ ચારિત્ર હો. ચોથે ગુણસ્તાને સ્વરૂપમાં સ્થિરતાનો અંશ અનંતાનુબંધી અને વિખ્યાત કા નાખવા તો સ્વરૂપનો અનુભવની સ્થિરતા અંશે હોતી. તો કહેતે હૈ જગત ઇષ્ટ નહીં આત્માથી. સંકેત એને જગત આખો ઈષ્ટ લાગતો નથી. એવી રીતે હોય તો આરાધીમાં પણ અંતરાત્માની પ્રવૃત્તિ કેમ થાય હવે પ્રશ્ન કરે છે. આવું તમે જયારે કહો તો પછી સંકેતી આહાર કરે, વિહાર કરે, હાલે બોલે એનું શું અમે એમ પ્રશ્ન કરે છે. આત્મજ્ઞાનાત પરમ કાર્ય બતાવ. આત્મજ્ઞાનાત પરમ કાર્ય બુદ્ધો ધારે ચિતમ ચિરમ કુર્યાત અર્થવશાત કિંચિત વાક કાયાભ્યામ અતત્વ. પચાસમી ગાથા. ચિરકાળ સુધી એટલે બહુ લાંબા કાળ સુધી બુદ્ધિમાં ધારણ ન કરે સંકેતી. અંતરાત્મા બહિરાત્મા એ પુનને પાપના ભાવમાં સુખ બુદ્ધિ તે બહિરાત્મા. બહિર એટલે જે સ્વભાવમાં નથી એવા ભાવને પોતાનો માને તેને બહિરાત્મા કહેવામાં આવે છે. અને જે અંતરમાં છે અતિન્દ્રિય આનંદ ને જ્ઞાન એવા સ્વભાવને જે જાણીને વેદે છે એને અંતરાત્મા કહેવામાં આવે છે. બરાબર સમજાણું કાંઈ. એ અંતરાત્મા ચિરકાળ સુધી બહુ લાંબા કાળ સુધી બુદ્ધિમાં ધાર ન કરે. શું કાર કેવું કાર પર અંજ કોનાથી અંજ આત્મજ્ઞાનથી. આત્માનું જ્ઞાન આનંદનું જ્ઞાન એ આત્માનું કાર્ય. આત્માનું જ્ઞાન સ્વસન્મુખ થઈને થયેલું આત્માનું જ્ઞાન. શાસ્ત્ર જ્ઞાન આદિ એની વાત નહીં. શાસ્ત્ર જ્ઞાન એ આત્મજ્ઞાન નહીં. ભગવાન આત્મા જ્ઞાનની મૂર્તિ પ્રભુ એનું જેને અંતર જ્ઞાન છે સ્વસન્મુખ થઈને જેને આત્માને અનુભવ્યો છે એવા આત્મજ્ઞાનીને પર આત્મજ્ઞાનથી આત્મજ્ઞાનરૂપ કાર્યથી કારણે જ બુદ્ધિમાં લાંબા વખત સુધી ધારી રાખે. જાણવું દેખવું એ મારું કાર્ય. બરાબર એ શુભ શુભ ભાવ આવે
તો પણ જાણવું દેખવું એ કાય કે આત્મજ્ઞાની નું કાર્ય આ એ આત્મજ્ઞાન નું કાર્ય બુદ્ધિમાં લાંબા વખત સુધી રાખે પરંતુ બીજું કિંચિત ભોજન વ્યાખ્યા ની રૂપ કાર્ય દેખો ભાઈ આહાર નો વિકલ્પ આવે વ્યાખ્યાન કરવાનો વિકલ્પ આવે એ પણ રાગ છે સમજાય છે કાંઈ વાણી નો ઉપદેશ થાય એમાં વિકલ્પ છે રાગ છે બરાબર સાંભળવા કાવે પણ જે સાંભળવાનું વધ જાય છે એ પણ રાગ છે બરાબર ભગવાન વિતરાગ માર્ગ જુદો છે પ્રભુને કે છે કે આત્મજ્ઞાની સમ્યક દ્રષ્ટિ આત્મજ્ઞાનના કાર્ય સિવાય લાંબો કાળ બીજી ચીજને લક્ષમાં રાખતો નથી સમજાણું કાંઈ છે આત્મજ્ઞાન રૂપ કાર્યને બુદ્ધિમાં કાર્યને જ એમ છે બુદ્ધિમાં લાંબા વખત સુધી રાખે છે જાણવું દેખવું આનંદ એ મારું કાર્ય છે સંકેતનું બીજું કાર્ય નથી આ જો સંતોની વાણી તો જુઓ દિગંબર મુનિઓ કેવળ જ્ઞાનીના કેળાય તો કેવળ જ્ઞાનીનો માર્ગ જગતને જાહેર કરે છે કે છે સમ્યક દ્રષ્ટિ અંતરાત્મા જેને આત્માનું જ્ઞાન થયું છે કે હું આનંદ ને શાંત ને સ્વચ્છ ને પ્રભુત્વ સ્વભાવથી ભરેલો છું મારામાં રાગ દ્વેષ તો નથી પરત વસ્તુ તો નથી પુનને પાપ જે ભાવે તીર્થંકર ગોત બંધાય એ ભાવ મારા સ્વરૂપમાં નથી કેમ કે જે ભાવે બંધ પડે તીર્થંકર નો એ ભાવ રાગ નો આશ્રમ છે બરાબર હા એ કે છે કે સંકિતિ જીવ એવો વિકલ્પ આવે લાંબો કાળ રાખે નહીં ભાઈ મને બરાબર લાંબો કાળ તો આત્મા એનું શુદ્ધ સ્વરૂપનું શુદ્ધ પરિણમનનું કાર્ય માર્ગ ભાઈ જણો ભાઈ જેથી લોકોને કંઈક નું કંઈક મળ્યું હોય ને એનાથી આ સાંભળે તેને એમ લાગે આ ત્યાં રાતો અથવા નીચે નીચેનો માર્ગ હતો નીચેનો એટલે હતો વ્યવહારનો એટલે ઉપચારી ખોટો સમજાણું કાંઈ વ્યવહારો અભૂયથો અગિયારમી કથન કર્યું વ્યવહાર તો સચ્ચા કથન કરે છે સચની વાત ત્યાં હોતી નથી બરાબર ભગવાન આત્મા ભોજન વ્યાખ્યાન બીજાની સાથે વચનમાં વેપારમાં આવતા એ વચન વચનને કાય દ્વારા દેખાય પણ મનમાં એનો આદર હોતો નથી માર્ગ બહુ અનંતકાળને નહીં કરેલો એવો માર્ગ તો અપૂર્વક હોય ને અને એના ફળ તરીકે અનંત શાંતિ આનંદ સાદી અનંત આનંદ પ્રાપ્ત થાય એનો ઉપાય પણ અલૌકિક હોય ને છે
ધર્મી જીવ ભાષણ આત્મજ્ઞાનાત પર્યમ કાર્યમ ન બુદ્ધો દારિદ્ર્યમ સંકેતી આત્મજ્ઞાની જીવ પોતાના આત્મજ્ઞાનના કાર્ય સિવાય અન્ય કાર્યને ઘણો કામ ચિત્તમાં રાખતો નથી. બરાબર. સાયર ના તો ખાવજા કંપી ઉઠે ઉઠે. પૂતપાસ્તાની કે છે ભગવાન કુંકુંદાચા થયા એના પછી બસે બસે સંસ્થે વસ્તુ થયા. ભગવાન કુંકુંદાચા સંમત 49 આ 3 થી 4 સાલમાં છે. આજના ભોગ પૂછી સંતોષી પણ ઓહો મુનિ એટલે શું જેને પોણી સેકન્ડ ની તો નિંદ્રા હોય એમ સિવાય નિંદ્રા વધારે નો હોય. હમેશા તો જો એ બાપુ મુનિ કોને કહેવાય ભાઈ. પોણી સેકન્ડ ની અંદર નિંદ્રા સેકન્ડ ગુણસ્થાન હોય ત્યારે જરીક નિંદ્રા આવી જાય રત્ન પાછલે પોડે નથી આવતું ચઢાવવામાં. પીછલી રહી એકાસન એક કરવટમાં ગયા ચઢાવવામાં આવે છે પીછલી રહી. જેને ભાવ અંત આનંદ પ્રગટ્યો છે આનંદ તો ચોથે પ્રગટે છે. બરાબર. આને તો ચારિત્ર નો આનંદ પ્રગટ્યો છે. પ્રચુર સ્વસંવેદન એમ શબ્દ છે. આજી 5મી ગાથામાં કુંકુંદાચાર કે છે અમને તો પ્રચુર સ્વસંવેદન પ્રીત્યો છે આનંદ. 5મી ગાથા સંસ્કૃત ટીકા છે. આનંદ અમને પ્રચુર ચોથે ગુણસ્થાને પ્રચુર આનંદ નો હોય. આનંદ હોય પણ પ્રચુર ઘણો નો હોય. અને મુનિને તો પ્રચુર આનંદ છે અને ઢગલો આનંદ. બરાબર. જેને ત્રણ કષાય નો અભાવ થઈને આનંદની ધારા વહે છે એને નિંદ રાત્રિમાં 0.25 સેકન્ડ ની અંદર આવે છે. 1 સેકન્ડ ની નિંદ આવી જાય તો મુનિ પણ ન રહી શકે. આવી વસ્તુ છે બાપુ. આ તો સંજ્ઞા દ્રષ્ટિથી માંડીને વાત કરે. ચોથે કાળ કે 5મે કાળ મારો તો એક હૈ દૂસરા માર્ગ હૈ નહીં. સિરા હોતા હૈ ચોથે કાળ મેં દૂસરા સિરા. સિરા ક્યાં કહેતે હૈ હલવા. અને પંચમ કાળ મેં હલવા દૂસરા હોતા હૈ આટા સચ ડોર ને ઘી જિનકા હોતા હૈ. ચોથે આરે ભી હોતા હૈ પાંચમે આરે ભી હોતા હૈ કે પાંચમે આરે ઘી ને ઠીકાને પેશાબ નાખતા હોગા હલવા મેં સચ્ચન બોલ તો એક ચીજ હોય. અરે ઘી ને ઠીકાને તેલ નાખે ગરીબ માણસ હોતા હૈ ગરીબ તેલ કા ફેરા કરતા હૈ હલવા. હોળી હોય ને અમારે અહીંયા ગામમાં તેલ ના હલવા પણ કે તેલ ને ટીકણ પાણી નાખે. અહીં તો પરમાત્મા ની વાત સંતો જગત ને જાહેર કરે છે. મારે આ છે પ્રભુ તું માન ન માન એથી કોઈ મારે બીજો થઈ નહીં જયા. લોકના ના તીર્થંકર દેવ સર્વજ્ઞ પરમેશ્વર જેને એક સમયમાં 3 કાળનું જ્ઞાન વર્તે પ્રભુ એને ઈચ્છા વિનાની વાણી નીકળે. એને ઈચ્છા હોતી નથી. બરાબર. ઈચ્છા વિના વાણી કારણ કે વિતરાગ થાય. 12મે ગુણતાને વિતરાગ થાય પછી તો કેવું જ્ઞાન થાય. ઈચ્છા તો ના થઈ ગઈ છે. સર્વજ્ઞ થયા પછી ઓમ નો ધ્વનિ ઓમકાર ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે
ભગવાનના શ્રીમુખે સારા બે માંથી ઓમકાર નો અવાજ આવે. પરમાત્મા બિરાજે છે મહાવીરના. ઇન્દ્રો સાંભળવા જાય છે, સિંહ અને નાગ ને વાઘ સાંભળવા જાય છે. એ વાણીમાંથી જે સાર હતો એ અહીં આચાર્યો એક શાસ્ત્રમાં રચ્યો. બરાબર દિગંબર સંતો એ ગીતરાજના વાણીના સાર હતા. બરાબર એ શાસ્ત્રમાં રચ્યા છે. સમજાય છે? કાંઈ પ્રભુ કરુણાનો વિકલ્પ આવ્યો છે, છે વિકલ્પ બંધનું કારણ આવે છે ત્યારે આ શાસ્ત્રો રચાઈ ગયા છે. એ શાસ્ત્રમાં ભગવાનની વાણી આમ કે છે એમ કે છે. કે છે કે જેને આત્મજ્ઞાનના ધર્મ દશા સંન્યક દર્શન પ્રગટ થયું છે એવા આત્મજ્ઞાની એને ભલે શાસ્ત્ર જ્ઞાન થોડું હોય, એને બીજાને સમજાવતા આવડે કે ન આવડે એની સાથે કઈ સંબંધ નથી. આ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો નાદ પ્રભુ બિરાજે છે એના જેને દીખ દ્રષ્ટિ થઈ ગઈ છે, એના જેને સાક્ષાત્કાર સોને આશ્રયે રાગનો મનનું લક્ષ છોડી દઈને એવું જેને સમ્યક દર્શન સંકિતની અપેક્ષા એ સમ્યક દર્શન કહીએ, જ્ઞાનની અપેક્ષા આત્મજ્ઞાન કહીએ. સમજાવું કાંઈ લોકોને સમ્યક દર્શનની કિંમત નથી, બાય ત્યાગની કિંમત. જે અનંતવાર કર્યો અનંતવાર મૂક્યો, જે આત્મામાં બાય ત્યાગ ગ્રહણનો સ્વભાવ જ નથી. આત્મા બાય ત્યાગ ગ્રહણ શૂન્ય છે એવો આત્મામાં ગુણ છે. અનાદિનો એક એવો ગુણ છે કે બાય ત્યાગ ગ્રહણ રહી તો જે આત્મા છે. બરાબર પર જડને શું ગ્રહે ને જડને શું છોડે, એ પરનો ત્યાગ થાય ત્યારે લોકોને એમ થાય કે આને કંઈક ત્યાગ થઈ ગયા. પણ મિથ્યાત્મનો ત્યાગ કઈ રીતે થાય એની ખબર ન પડે. સમજાય છે? કાંઈ કેમ કે બંધના કારણમાં જ મિથ્યાત અવરત પ્રમાદ કસાય ને યોગમાં પહેલો તો મિથ્યાત્મ બંધનું કારણ છે. હવે એનો બંધનો ત્યાગ નથી ત્યાં એને અવરતનો ત્યાગ ક્યાંથી થઈ ગયો એને? હા એ કે છે આચાર્ય મહારાજ દિગંબર સંત વનવાસી હતા બધા, જેની જેની વાતો કરી ભાઈ મુનિઓ તો વનમાં રહેતા. સમજાણું કાંઈ વનવાસી હતા એટલે પછી આ બધો ફેરફાર થઈ ગયો અને ડુગડા રાખીને સાધુ માન્યા ને એ વસ્તુ બધી વિપરીત છે. વિતરાજ માર્ગની એ વસ્તુ નથી. બરાબર અરે શું થાય સ્વચ્છ મળે નહીં જગતને તો મળ્યા વિના સત્યને રસ્તે જાય ક્યાંથી? કે છે સંકેતી જીવ ભોજન વ્યાખ્યાન લખવું આદિ કોઈ કાર્ય થાય ને એવા કાર્યને વચન કાય દ્વારા કરે, કરે એટલે વચન કાય દ્વારા થાય. વચન કાય ને કરે આત્મા કરી શકે નહીં બિલકુલ. બરાબર વાણી જળ છે કાયા જળ માંથી અજીવ તત્વ છે એ અજીવ તત્વને આત્મા કઈ કરી શકે? આત્મા સ્વતત્વના પરતત્વનો એક પણ માને તો કરે એમ માને. બરાબર છે
બરાબર ભોજન વ્યાખ્યાન આદિ કાર્ય હોય વચનકાય દ્વારા કરે એટલે વચનકાય દ્વારા વિકલ્પ આવ્યો વચનકાય દ્વારા થઈ ગયા કાય બરાબર સાથી પ્રયોજન વશ સ્વપરના ઉપકાર પ્રયોજન વશ વિકલ્પ આવ્યો છે જેવી હા હા કેવા થઈને કરે અતત્પર થઈને એ વાણીને દેહમાં અણાશક્ત થઈને કરે વાણીને દેહ તો જળની દશા છે વાણીને દેહ તો અજીવની અવસ્થા છે મૂર્ત દશા જળની માટીની છે એમાં સંકેતી એમાં આ હું કરું છું એમ એને હોતું આ શ્લોક બહુ ઊંચો છે ભાઈ બહુ બોલતા ભાઈ પોપટભાઈ ભડવાણવાળા પોપટભાઈ આ બહુ બોલતા ગ્રેજ્યુએટ પોપટભાઈ ને ગુજરી આત્મજ્ઞાન પરમ કાર્ય ન બધો ઉધાર્ય ચિરમ છે ખબર નહીં મને પોપટભાઈ બોલતા બહુ કોર્ટમાં હતા ગ્રેજ્યુએટ ભગવાનમાં ભાઈ એના શેઠે ન જોયા હોય ઘણા વસ્તમાં હું આવતા હા એ છે કે વચન ને કાયા એ તો અજીવ છે એનું કાર્ય સંકેતી કરતો નથી બરાબર હા એ વાણીને કાયાની ક્રિયા થાય તેમાંથી જ્ઞાતા દ્રષ્ટા રહે છે છે સ્વપરના ઉપકાર પ્રયોજન વર્ષ વિકલ્પ આવે એમ કે છે એવા થઈને સ્વનો ઉપકાર એટલે કોઈ સાંભળવાનો ભાવ આવે દેવ પાસે ગુરુ પાસે સંકિતીને પણ સમજાણું કાંઈ છતાં એ વાણી અને સાંભળવામાં વાણીમાં તત્પર નથી થતો કે છે કરતા એ નહીં કરે કર્ણ તો હી કરતા રાજો જાણે સો જાણ એ વાણી અને કયા હું કરું છું કામ એ કરે કર્મ તો હી કરતા રહા એ મિચ્છા દ્રષ્ટિ છે જો જાણે તો જાનન હારા જ્ઞાની જાણે કે આ થાય છે મારું કાર્ય નહીં બરાબર અજીવને અજીવ તરીકે જાણતા જીવની અજીવની કોઈ ક્રિયાને મારી એ માનતો નથી બરાબર હા 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 એવા થઈને કરે અતત્વર અનાશક થઈને ભાવા ધર્મી પોતાના ભાવ મનને ઉપયોગને આત્મજ્ઞાનના કાર્યમાં જ રોકે છે ધર્મી એટલે જ્ઞાની સંકેતી જીવ પોતાના ઉપયોગને જાણવા દે થવાનો ઉપયોગી ભાવ મન અહીં સંકલ્પ વિકલ્પ એવો નથી જાણવા દેખવાનો જે ઉપયોગ આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે એવો જે જ્ઞાતા દ્રષ્ટાનો પર્યાયનો ઉપયોગ એ આત્મજ્ઞાનના કાર્યમાં જ રોકે છે પછી આ કેદી કરવું ત્યાર પછી આ બીડી વાળાનું મને ફુલાદીનું હા ભાઈ ક્યાં કરી શકે ભાઈ એક આંગળી આમ ફરે એ આત્મા કરી શકે નહીં ભાઈ આ તો જળ છે એ જળનો ઉત્પન્ન કાળ જયારે આમ થવાનો હોય ત્યારે ઉત્પન્ન કાળને કારણે કાળે થાય છે આત્માને કારણે નહીં
બરાબર. એમ ભાષાને વર્ગનાથી ભાષાની છે, જ્યારે ભાષા પણ પ્રણમવાનો એનો ઉત્તમ કાળ છે, એ ભાષા પણ પ્રણમે છે. બરાબર. આત્મા એને પ્રણમાવતો નથી. આવું માર્ગ મારે તો એવું હશે ભાઈ, અપૂર્વ પૂર્વે અનંત કાળમાં નહીં કરેલો એવો માર્ગ કેવો હોય? અરે એને સાંભળવાય મળે નહીં કે આ દેહ ના કાર ને વાણી ના કાર કરું તારા નહીં. બરાબર. મોટા મંદિર બનાવવા ને આ મોટા શું કેવાય પરમાજ્ઞ બન્યું મોટું, જો 6 લાખ નું આત્મા કરતું છે ને. ભાઈ એ તો પૂજગળ ની પર્યાય એ કાળે એ રીતે ઉત્પન્ન થઈને પ્રણમા ને કાળે પ્રણમે છે. બરાબર. આત્મા એને કરી શકે? હા પૂજગળા કરી દઈએ ભાઈ એને કારણે, એને કારણે પૂજગળ ને છે એની પછી પૂજગળ છે ત્યાં બનાવે એમ કે. હા બાપુ એ નીચે એ સજ છે, વ્યવહારે બોલાય તો જ્ઞાન કરવા બોલાય છે. ધર્મી પોતાના આત્મજ્ઞાન માં કાર્યમાં જ ઉપયોગ ને રોકે છે. આત્મજ્ઞાન થી કોઈ અન્ય વ્યવહારિક કાર્યમાં લાંબા વખત સુધી રોકતો નથી. આવે વિકલ્પ કે છે રાગ શુભ શુભાદી લાંબો કાર્યમાં રાખતો. એ રાગ છે ત્યાં સુધી અંદર લક્ષ છે, છતાં રાગ નું જ્ઞાન થાય. રાગ થાય છે તેમાં સાથે જ્ઞાન હોય છે, વેદ જ્ઞાન હોય છે. વેદ જ્ઞાન કરવું પડતું નથી. અંદર રાગ આવે છે એમાં રોકાતો નથી, એટલે રોકાય છે જ્ઞાનમાં એમ કે. એને જાણવું છે, જાણનાર એ મારી દિશા છે. બરાબર. રાગ એ મારું કારણ નહીં. કદાચ પ્રયોજન વસાત સ્વપરના ઉપકાર અર્થે અસ્થિરતાને લીધે જોયું, અસ્થિરતા થાય સંકિત નહીં થઈ, એને લીધે વચનકાય દ્વારા આરક્ષમ ઉપદેશાધિકાર કરવાનો વિકલ્પ આવે, વૃત્તિ ઉઠે, પણ એથી કાય કરે આરના ઉપદેશના. અરે આવી વાતો ભાવે આશીર્વાદ. વિકલ્પ હોય નહીં તે પણ વિકલ્પ નો જાણનાર છે. હે બહુત ખુલ્લા સાહેબ પાઠે સાહેબ આત્મજ્ઞાન પરમ કાર્યમ ન બધો ધાર્ય ચિરમ જ્ઞાની બીજા કાર્યના વિકલ્પ ને ઘણો કાળ રાખતો નથી, કરી શકતો નથી, એ તો પ્રશ્ન નથી. પરને તો કરી શકતો. એક અક્ષર લખવું એ ક્રિયા હાથમાં કરી શકતો નથી. કોણે થાય રામજીભાઈ કર્યા છે, હિંમતભાઈ કર્યા, હિંમતભાઈ કર્યા છે. એ બધી વાત છે, વ્યવહારના કથનો છે બધા. એ તો જે રચનાનો જે ખંડ છે આનંદ રજકનનો ખંડ પિંડ, એની પણ જે સમય જે પર્યાય સ્વકાળે થવાની તેનાથી થાય છે. બરાબર.
ધર્મક્ષેત્ર કાળ કાળથી વસ્તુ છે પણ ધર્મક્ષેત્ર કાળથી નથી, શબ્દભંગી છે. દરેક પદાર્થ પોતાના ધર્મક્ષેત્ર કાળ કાળ એટલે પર્યાય પોતાના કાળથી છે અને કર્ણના કાળથી આ તો શબ્દભંગી છે. પહેલી જૈન દર્શન નું મૂળ તત્વ એ તો છે. એ તો સમજવાનો કાળ આવે છે એમ તો આવે છે. કાય દ્વારા આહાર ઉપદેશ કાર્ય કરવાનો વિકલ્પ આવે તો તેમાં તેને અતન્મય ભાવ વર્તે છે. જોયું રાગ આવે એમાં એક તન્મય એક પણ નથી. રાગ આવે એક પણ હોય તો ભૂમિકા નથી થઈ. કેમ કે રાગ છે એ આશ્રવ તત્વ છે, ભગવાન આત્મા જ્ઞાયક તત્વ છે. બરાબર બે ને એક માને તો અંતરાત્મા રહ્યું નહીં. બરાબર એ તો બહિ માં આવી ગયો. ધર્મી ને વિશેષ આત્મસંવેદન એ જ મુખ્ય કાય છે. ભગવાન આત્મા આનંદ નો નાદ પ્રભુ એ તો જ્ઞાન સ્વરૂપ જ છે. જ્ઞાન સ્વરૂપે ભગવાન બિરાજે છે આત્મા. એનું કાય તો જ્ઞાન નું કાય છે. જાણવું સ્વસંવેદન છે ને, સ્વનામ પોતાનું, સમનામ પ્રત્યક્ષ. રાગને મનના અવલંબન વિના પોતે પોતાને ભેદે એ સંવેદન કાર્ય આત્મા છે. બરાબર અને ભારે આત્મા છે. કાલ તો અહીં જ પૂછવાનું છે ભાઈ, આજનું છેલ્લું છે ને. ધર્મી ને સંયક દ્રષ્ટિ ને આત્મસંવેદન એ જ મુખ્ય કાર્ય છે. ગૌણ પણ એવા વિકલ્પો આવે તેમાં અતન્મય થઈને રહે છે. આવી વસ્તુ છે. બેસે જગત ને બેસે ન બેસે પછી વસ્તુ કઈ ખરી જાય નહીં. બરાબર વસ્તુ તો જીત્યા છે. ત્યારે કે આવો માર્ગ તો ઘણા લાખો ને કરોડો નો ન સમજાય. ન સમજાય એટલે સમજાય ને સમજાય ન સમજાય એ તો આવી છે. તેમાં તે પોતાના ઉપયોગને લગાવે છે. સમ્યક દ્રષ્ટિ તો આત્મસંવેદનના કાર્યમાં પોતાના ઉપયોગને લગાવે. કદાચ લાંબો સમય સ્વરૂપમાં સ્થિર ન રહી શકે અને પ્રયોજન વસાત આહાર ઉપદેશ આદિનો વિકલ્પ આવે તો તે કાર્ય અનાશક્તિ ભાવે. આ અનાશક્તિ જુદી હોય. ગાંધીજીની જે કહે છે અનાશક્તિ કામ કરવા એ જૂઠી વાત છે. આ બીજી વાત છે. એ તો કહે છે કે અનાશક્તિ કાર્ય કરવા, કાર્ય કરવાની વાત નથી. ગીતાનો અનાશક્તિ યોગ કહે છે ને, એ તો અનાશક્તિ કામ કરવા એમ કહે છે. અહીં તો કામ કરવા નહીં પણ કામ કરવા કાળે જે વિકલ્પ છો એમાં તન્મય નથી. હું એના મારા શક્તિ ભાઈ આ તો માર્ગ જુદો છે. જગત ની હારી ક્યાંય સમજાવું કાંઈ હે કરવાનો હતો કીધું. હમણાં કરવા એમ નહીં
કરે છે ત્યારે એને રાગ આવે છે એમાં તન્મય નથી એમ એનું અર્થ કર્યો કરે હું દૂર કરે એટલું આવ્યું ગયો વિશેષ પ્રમાણ વચન.